જોસેફ સાહેબે સાહિત્યને જ નવી પરિપાટી પર નહીં, ભાષાને પણ નવી પરિપાટી પર મૂકી આપી. એમના થકી દલિત બોલીઓનો જે સાહિત્યમાં પહેલવેલી વાર વિનિયોગ થયો અને એના લીધે દલિત બોલીઓનો મોભો અને માન વધ્યા, સાહિત્યમાં એમનો સ્વીકાર વધ્યો, એમના પ્રત્યે એક નવો નજરિયો આવ્યો. જોસેફ સાહેબે પોતાના હૃદયમાં રહેલી આ સમાજ દખનાને સાહિત્ય પ્રેમ થકી, સમાજ પ્રેમ થકી, ભાષા પ્રેમ થકી અને શિક્ષણ પ્રેમ થકી બહાવી. શોષાતા, રીબાતા, રવરવતાને તોય ખુમારી ના છોડતા જીવતરોની વાત માંડવા આ જમાનાને જોસેફ દાદો મળ્યો. એ દલિતોનું જ નહીં, સાહિત્ય જગતનું પણ બળભાગ્ય. જોસેફભાઈ એવું અવારનવાર કહેતા કે હું કલાને પ્રમાણું છું, એટલે વિષય વસ્તુ, શૈલી આ બધું સાહિત્યિક દૃષ્ટિએ જરાય ઊણું ન ઉતરે એ છે એવું એમણે લખ્યું. પણ સાથે સાથે એમનું કહેવાનું એ પણ હતું કે હું ક્યારેય જીવતરને ધોકો નથી દેતો. જીવનલક્ષી, સમાજલક્ષી એમનું સાહિત્ય. એમણે જે કંઈ વેઠ્યું હોય, સમાજે, એમના સમાજે જે કંઈ વેઠ્યું હોય એનું દર્શન આપણને એમની સાહિત્યિક કૃતિઓમાં થાય છે. સમાજની અંદર કોઈ બાઈનો પતિ ગુજરી જાય અને એનું એક બાળક હોય, એ ફરી પરણે ત્યારે પતિને ઘેર જાય ત્યારે એનું બાળક પણ એની આંગળી પકડીને ચાલે, એને આંગળીયાત કહેવાય છે. પણ એકવાર હું દિલ્હી બહારગામ જતો હતો, આંગળીયાત ચોપડી હું લઈ ગયેલો, એ મેં વાંચી અને એની મારા મન પર એટલી બધી અસર થઈ. એના વર્ણનો અને એના દૃશ્યો, કેટલાક પ્રસંગો જોઈને તો મારી આંખમાં આંસુ આવી ગયા. મને થયું આવું અદ્ભુત પુસ્તક અત્યાર સુધી મેં બીજું વાંચ્યું નથી. જોસેફભાઈની કલમે મહિલા સ્વમાન અને અધિકારોને વાચા મળી. તેમના વક્તવ્યો અને આચરણમાં મહિલાઓ પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ દેખાતો હતો. કે સ્ત્રીના પ્રકારોમાં એક ગૃહિણી છે, બીજી સંડારી છે, ત્રીજો સતી શબ્દ છે અને ચોથો જે પ્રકાર છે સતી સાધવી. સતી એટલે પતિની પાછળ ભરી મંડાણ નહીં, ઘર સાચવે એ ગૃહિણી, ઘરથી માંડીને સમાજ સાચવે એ સંડારી. સતી સ્ત્રી દરેકને ઊંડણ વળે, દરેકને પ્રેમ કરે, સદાચાર વાપરે. પણ સતી સાધવી ઘરની સાથે સાથે પોતાના કુટુંબી, પોતાના સંતાનોના સંસ્કારોનું જતન કરે, હેમખેમ કરે અને સાથે સાથે સમાજનું પણ સતત સંવર્ધન. જેટલી કોઈ એક સ્ત્રીએ કહ્યું કે મને આ નથી જોઈતો અને એની વાત છે કરે, આ બંને એટલા કલાત્મક રીતે એમણે કર્યા છે કે સ્વાભાવિક છે કે મારા જેવી તો એમની કલા ઉપર ઓળગોળ થઈ જ જાય. જોસેફભાઈ કહેતા હતા કે આપણું આજનું સાહિત્ય 3.5% ઉજળિયાતોએ જમાવેલી સામાજિક અસરોનું સાહિત્ય છે, જ્યારે બાકીની 96% વસ્તીનું શું? બાપુની વિદાય, દિલોજાન સ્નેહીની વિદાય, જાજરમાન સૌંદર્ય હવે સાહિત્ય સર્જનમાં દેખાશે. અને જ્યારે છેલ્લે નીકળ્યા સરસ મજાની ટોપી, આમ બહુ દેખાવડા નતા પણ લાગતા બહુ દેખાવડા, જાજરમાન કરતા મને તો દેખાવડા જ લાગે એ ટોપી પહેરી. બાપુજી તમે બહુ સરસ, હું એમને એમ કહેતો સાલા મેં તો સાહ બન ગયા એ ટોપી ને અહીંયા પછી તો બધી તકલીફોને લઈને જે બધા આભૂષણો, અમે એમને આભૂષણ કહેતા, બાપુજી આભૂષણ તમારા વધતા જાય છે. પણ છેલ્લે જ્યારે ગયા ત્યારે કપડાં ધોવા મૂકી ગયેલા હતા ને, મારા રમેશભાઈએ કહ્યું કે બાપુજી આ કપડાં તો ક્યાં, કે હું પાછો વોટર પાર્ક શિબિરમાં આવવાનો જ છું ને, ખોટું શું કામ લઈને જવું. કપડાં એમની રાહ જોઈ રહ્યા છે. અરે ઓ ભલા આદમી જોસેફ, આમ ગુજરાતને અનવદ્ય ગદ્યનો પરપટ્ટે ચડાવી કેફ, ચાહનાના વાહવાહના ટોળે ટોળા લઈ પોતાની સાથે ભર તડકે અચાનક આમ ચાલી જવાય કે હે? પોતાના બિલ્લુ બેરું છોડીને લ્યો ખેડ ખેડા, હવે કેવા ટગર ટગર તાકે, ધન્ય કરી તમે ગુજરાતી ભાષાને સાચે.
મહાન રશિયન સાહિત્યકાર મેક્સિમ ગોર્કીના જન્મદિને સાક્ષરભૂમિ નડિયાદમાં દિગ્ગજ સાહિત્યકાર જોસેફ મેકવાને 28 માર્ચ 2010ના રોજ અંતિમ શ્વાસ લીધા. વંચિત અને લઘુમતી સમાજે એક સમર્થ આગેડું ગુમાવ્યા. મારા મર્યા પછી રાજ નથી રંડાઈ જવાનું, એનું મને પૂરતું ભાન છે. ધમધોકાર સંસાર ચાલતો રહેવાનો છે. મારું ટેબલ, મારા પુસ્તકો, પુસ્તકો રાખવાનો ઘોડો, મારી પેનો, મેં સંગ્રેલા લખવા માટેના કાગળો, મારા ભાવક મિત્રોના પત્રો ને મારો ઓરડો, બસ આટલા જ મારા અસ્તિત્વથી હીન થઈ જશે. માત્ર 10 જ મિનિટમાં ભાઈ જનક ત્રિવેદીએ દોરેલ મારું રેખાચિત્ર અને જગન કાકાએ હેતથી પાડેલી મારી તસવીર ફ્રેમમાં મઢાઈને ધ્યાન ખેંચાય એવી રીતે ભીતે લટકી જશે. એ કદી કદી જોવાની જણસ બની જશે. ઘણા જણ હું સાચો ને સારો હતો એમ ઉદ્ગારશે, ને નર્મદ કહેતો એમ કેટલાક શત હરખાશે પણ ખરા. જન્મભૂમિ મારી મૃત્યુ નોંધ લેશે. થોડાક લેખો મારા પુસ્તકો અંગે, મારા સાહિત્યિક પ્રદાન અંગે, મારા સામાજિક કાર્યો અંગે લખાશે, ને બસ એમ હું આથમી જઈશ. ક્યારેય હતો નહીં એમ વિસારે પડી જઈશ. સંતોષ છે તે માત્ર એટલો જ કે મને દેવાયેલા દાનોનો મેં મારી યથામતી યથાશક્તિ ઉપયોગ કર્યો છે. ને સાચો સંતોષ તો એ જ કે મારે રોપે લાંબે વાસંતી વાયુ આશે, એ એકમાત્ર મોરથી લચી પડશે, ને એના ડાળે ઢહુકતી કોયલને મારી ગેરહાજરી સાલશે.